धोरण नौ गणित स्वाध्याय 11.1 एमां चौथो प्रश्न 75ના માપના ખૂણાની મિત્રો આપણે રચના કરવાની છે। કિરણ ધોરણ ए बी ત્યારે મિત્રો એ જે એ ભાગ છે એને આગળ તરફ આપણે લંબાવીએ સી સુધી। તો આખું થયું રેખાખંડ સી એ બી બરાબર। હવે એને કેન્દ્ર ગણીને આપણે અર્ધવર્તુળ ચાપ દોરીશું। અર્ધવર્તુળ એટલે મિત્રો અહીંયા જુઓ, અહીંયા અનુરૂપ માપ લેવાનું, એટલે આ તમે તમારી ઈચ્છા પ્રમાણે લઈ શકો છો, એમાં ફિક્સ નથી કે કેટલું લેવું। તો હું પોતાની જાતે જેટલું માપ લેવું હોય આ પ્રમાણે તમારે અર્ધવર્તુળ એક દોરી દેવાનું। હવે બંને જે અર્ધવર્તુળ રેખા જે છેદે છે તે એક તરફ આપણે એક્સના માપીએ, એક તરફ મિત્રો વાયના માપીએ। હવે 75ના ખૂણાની રચના કરવાની તો મિત્રો યાદ હોવું જોઈએ કે 75નો ખૂણો ક્યાં આવશે, તો 60નો ખૂણો અને 90નો ખૂણો એ બંનેનો સરવાળો કરીને ભાગાકાર તમે કરશો એટલે તમને 75નો ખૂણો મળી જશે બરાબર। જો અહીંયા આપણે સમજીએ કે 60નો ખૂણો આપણે આવડે છે, પછી આપણને 90નો ખૂણો આવડે છે, ટોટલ થશે 175ના ખૂણા, અને એને આપણે બે વડે ભાગીશું મિત્રો તો આપણને 75 જવાબ આવશે બરાબર। ભાગાકાર તમારે કરી જવાનો, તો એટલા માટે આપણે સૌથી પહેલાં 90ના ખૂણે રચના કરીશું। તો મિત્રો 90ના ખૂણે રચના કરતાં તમને આવડશે એક્સ વાયના અડધાથી વધારે માપ લેવાનું અને અહીંયા ઉપર ચાપ દોરવાનો, બંને ચાપ એકબીજા છેદવા જોઈએ મિત્રો, માપ ખસી ના જાય એ વાતની ખાસ કાળજી રાખવાની। ચલો આ ચાપ દોર્યા છે, ઓકે। તો અહીંયા આપણે એક તૂટક લાઈન બનાવીશું મિત્રો, તૂટક લાઈન એટલા માટે કારણ કે આપણે 90નો ખૂણો બતાવવાનો નથી, અને મિત્રો જે માપ આપણે બતાવવાનું ના હોય એને આપણે તૂટક રેખાથી જ દર્શાવવાની હોય ટેવ પાડવાની, ઓકે। તો 90નો ખૂણો બનશે। બીજું કયું બનાવશે આપણે, 60નું બનાવવું પડશે। તો મિત્રો અહીંયા જુઓ, એથી એક્સ જેટલું જ માપ લેવાનું, આ માપ આ તમે પહેલાં લઈ લો તો પણ ચાલે બરાબર, જ્યારે આપણે આ અડધું દોર્યું તે સમયે આપણે ચાપ મારીએ તો પણ ચાલે। તો મિત્રો આટલું માપ લેવાનું અને ત્યારબાદ એક્સને કેન્દ્ર ગણીને એ જ અર્ધવર્તુળ પર બીજો ચાપ દોરવાનો। હવે બંને ચાપ જ્યાં છેદે છે એ બિંદુમાંથી એને જોડતો આપણે કિરણ પસાર કરીશું, એ પણ તૂટક કિરણ, કારણ કે આપણે 60નો ખૂણો પણ બતાવવાનો નથી, ઓકે। હવે મિત્રો જો 60નો થઈ ગયો, 90નો થઈ ગયો, 60 અને 90નો સરવાળો થશે 150, અને 150નો આપણે આ બંનેનો દ્વિભાજક દોરીશું એટલે આપણે 75 જવાબ મળશે। તો મિત્રો અહીંયા જુઓ, એક આ બિંદુ મળશે આપણને છેદબિંદુ, અને એક અહીંયાથી છેદબિંદુ, તો બંનેનો દ્વિભાજકની આપણે રચના કરીએ જે આપણને ખૂણો બનાવશે 75નો બરાબર। તો જુઓ, ઓકે, એક આ બિંદુથી અને એક બીજા આ પ્રમાણે બિંદુથી। અહીંયા મિત્રો તમે જો તમે નામ આપો તો સારામાં સારું છે, કેમકે અહીંયા પી નામ આપીએ અને અહીંયા આપણે ઝેડ નામ આપીએ। તો હવે આ જે બિંદુ છેદે છે તે આપણે કોઈ પણ એક નામ આપીએ, ચાલો એમ એ એમને જોડીશું તો એ આપણો ખૂણો મળશે 75નો। એટલા માટે મિત્રો આપણે સડંગ લાઈનથી દોરવાનો છે, કારણ કે આપણે એને બતાવવાનો। હવે જુઓ અહીંયા તમારે આમ કરી મિત્રો માપ દર્શાવવું હોય તો સારામાં સારું કહેવાશે, કયો ખૂણો તો આપણને ખબર હોવી જોઈએ, ખૂણો એમ એ બી, ખૂણો એમ એ બી બરાબર 75ના માપનો બનશે, ઓકે। હવે જુઓ મિત્રો, આખી રેખા હોય તો એનો સરવાળો કેટલો થાય, 180 થાય, સમજવા માટે બરાબર। કેમ કે અહીંયાથી આખો ખૂણો માપીએ તો કેટલો થાય 180, એમાંથી આપણે 75 બાદ કરીએ મિત્રો જવાબ કેટલો મળશે આપણને 105 બરાબર। કહેવાનો મતલબ જો આ ખૂણો 75 છે તો આ બીજો બચ્યો એ ખૂણો કેટલો હોય, તો એ હોય મિત્રો 105। અને આપણો જે બીજો પ્રશ્ન છે એટલે કે 75ના ખૂણાની જોડે, તો એ છે 105, તો આપણે એક જ સાથે અહીંયા બંને ખૂણાની રચના થઈ જાય છે બરાબર। તો આપણે અહીંયા બીજું માપ પણ લખી દઈશું, એકસો પંચાસ બરાબર। તો મિત્રો અહીંયા આપણે એમ એ બી બરાબર 75 દર્શાવ્યો છે, હવે એમ એ સી આ તરફનો મોટો ખૂણો એ કેટલો બને છે 175, તો અહીંયા આપણે એક જ ખૂણામાંથી બંને ખૂણા મળી ગયા છે, એમ એ સી બરાબર મળશે આપણને 105। હવે આપણે તેના મુદ્દા લખીશું,
આગળનો ખૂણો છે 135નો. તો મિત્રો એ માટે સૌથી પહેલાં આપણે એક સીએબીની રચના કરીશું, અથવા તો આ રીતે જો તમે એબીની રચના કરવાની, કિરણ એબી, એથી બી તરફ, પછી એને આ તરફ લંબાઈ દેવાનો જે આપણને સી તરફ આગળ વધતો જોવા મળશે. ઓકે, તો સીએબી થયો મિત્રો. હવે એ કેન્દ્ર પાસે આપણે અર્ધવર્તુળની રચના કરવાની અનુરૂપ માપ લઈને. મિત્રો અનુરૂપ માપ એટલે તમે જેટલું લેવું હોય એટલું લઈ શકો માપ, એમાં કંઈ તમને બાંધછોડ હોતી નથી, બરાબર. અહીંયા બે છેદબિંદુ છે તે આપણે નામ આપી દઈએ, એકમાં વાય નામ આપીએ, એકમાં એક્સ નામ આપીએ. હવે આપણે 135નો ખૂણો રચવાનો છે. 135નો આપણને નથી આવડતો, પરંતુ 90નો આવડે છે, અને બીજું કયો આવડે છે આપણે, 180નો આવડે છે, બરાબર. તો મિત્રો બંનેનો સરવાળો કેટલો થશે, 270. હવે આ બંને ખૂણ આપણે રચવાના, પછી એનો દ્વિભાજક દોરીશું, એટલે કે 270ને ટોટલ થાય એને દ્વિભાજક. એટલે મિત્રો તમારે ગણતરી બતાવવાની નથી, હા, તો સમજવા માટે કે આપણે 90નો આવડે છે, 180નો આવડે છે, એમની વચ્ચેથી જે રેખા પસાર કરીશું એ મિત્રો આ બંને ખૂણાના સરવાળાના ભાગ કરશે. તો 270 ભાગ્યા 2 એટલે આપણને જવાબ આવશે 135નો ખૂણો મળશે. સમજી ગયા? આ ખાલી સમજવા માટે છે. હવે સૌથી પહેલાં આપણે 90નો ખૂણો રચના કરીશું. તો અહીંયા એક્સ અને વાય પરથી આપણે અડધાથી વધારે માપ લઈને આ પ્રમાણે જુઓ, એક્સ પરથી વાય પરથી બંને છેદબિંદુ છે, તમે પી નામ આપો, બરાબર. એ અને પીને જોડવાનું મિત્રો તૂટક રેખાથી જોડવાનું. કેમ? કારણ કે આપણે તેને બતાવવાનું નથી, એટલા માટે હાઈડ કરેલું છે, બરાબર. ઓકે, તો જો આ 90નો ખૂણો થઈ ગયો મિત્રો અહીંયા આટલો, અને આખો તમે આમ ગણો આખો તો 180, એટલે કે આ 180વાળી લાઈન છે અને આ 90વાળી લાઈન છે. તો આપણે 180 અને 90નો દ્વિભાજક આ રીતે દોરીશું વચ્ચેથી, તો એ ખૂણો બનશે આપણને 135નો. અથવા તો અહીંયા મિત્રો સમજી લેજો, આ 90 બની ગયો, બીજો જુઓ આ તરફ પણ કેટલો છે, 90 છે. હવે આ 90ના આપણે બે ભાગ કરીશું જેથી આપણને 45 મળશે. તો 90 અને 45 કેટલા થશે, 135, બરાબર. એમ કામ કરીએ આપણે. હવે જો આ ખૂણાનો દ્વિભાજક રચવાનો તો શું કરવાનું, એક આ બિંદુ છે અને આ બિંદુ પાસેથી આપણે અર્ધવર્તુળ ઉપર તરફ દોરવાના છે, બરાબર. તો જો અહીંયા એ માત્ર મિત્રો તમે અનુકૂળ માપ લેવાનું છે, એવું નથી કોઈ માપ ફિક્સ હોતું, તમે જેટલું યોગ્ય માપ લેવાનું જેથી વારી ચાપ એકબીજાને છેડવા જોઈએ, બરાબર, જેમ કે અહીંયા છેદે છે. હવે એમાંથી આપણે આ છેદબિંદુ જે છે અહીંયા પી નામ આપીએ, તો અહીંયા ક્યુ નામ આપીએ, ક્યુમાંથી પસાર કરીશું મિત્રો. આપણે સડંગ લાઈન દોરવાની, કેમ કે આપણો ખૂણો અહીંયા રેડી થાય છે. તો જુઓ મિત્રો, આ 90ના બે ભાગ કર્યા સરખા સરખા, 45 45 થશે. આ 90 હતો, બરાબર, આ તો 90 હતો, આ 45 હતો. આખો તમે માપશો તો 135 માપ આવશે. જો અહીંયા છેદબિંદુ છે ત્યાં પણ આપણે કોઈ નામ આપીએ, ચલો ઝેર આપીએ, બરાબર. તો આમ મિત્રો તમે 135ના ખૂણાની રચના કરી શકો છો. હવે તમે વિચારો કે 45નો ખૂણો કીધો એ શું, આટલું માપ 45નું છે, બરાબર. તો એનું પણ તમે આ રીતે શોધી શકો છો. હવે આપણે તેના મુદ્દા જોઈશું. પ્રશ્ન, આપેલ બાજુના માપવાળા સમબાજુ ત્રિકોણની રચના કરી યથાર્થતા ચકાસો. મિત્રો સૌથી પહેલાં આપણે બાજુનું માપ આપેલું છે એક્સથી વાય જેટલું, એ માપના સમબાજુ ત્રિકોણની આપણે રચના કરવાની છે. એટલે કે બધી બાજુનું માપ એક્સ વાયનું જેટલું માપ છે એટલું માપ ત્રિકોણની ત્રણેય બાજુનું હોવું જોઈએ, બરાબર. તો ચલો સ્ટાર્ટ કરીએ. આપણે સૌથી પહેલાં મિત્રો આપણે પાયો દર્શાવીશું અહીંયાથી, બરાબર. એ એક્સ કિરણની આપણે રચના કરી, એથી એક્સ કિરણની. ઓકે, હવે મિત્રો આપણે પરિકર ઉપર માપ લેવાનું, એક્સ વાયનું જેટલું માપ છે એટલું આપણે પરિકર ઉપર લઈશું, બરાબર. તો અહીંયા ઓકે, આ રેડી થઈ ગયું માપ મિત્રો આપણું. હવે એ માપ લઈને તમારે અહીંયા ચાપ દોરવાનો એથી એ એક્સ પર. તો જુઓ મિત્રો, હવે તમે વિચારી શકો એથી આ બિંદુ સુધીનું માપ કેટલું હોઈ શકે, જેટલું એ એક્સનું છે એટલું જ, બરાબર. તો અહીંયા બી નામ આપીએ આપણે, અથવા સી આપીએ છીએ, બરાબર. ચલો
ए बी सी बराबर ऊपर तरफ जैसे तो, अथवा तो ए बी सी कोई पण तमे नाम आपी शको बराबर मित्रों। हवे ए ज माप राखवानुं, माप बदलाईना जे खास ध्यान राखवानुं, जो मित्रों एक्स जेटलुं माप छे। हवे एक वार ए परथी मूकीने ऊपर तरफ चाप दोरवानो, અહીંયા પછી સી પરથી મૂકીને ચાપ દોરવાનો, બંને ચાપ એકબીજાને છેદવા જોઈએ મિત્રો, અને તેના છેદ બિંદુને આપણે બી નામ આપીએ બરાબર। તો એ બી સી ત્રિકોણની રચના થશે। ઓકે હવે બી એ અને બી સીને જોડી દેવાના, બી એ અને બી સીને, તો આપણી આ રચના રેડી છે મિત્રો। ઘણીવાર શું છે કે તમને બાજુના આ રીતે માપ ના આપ્યું હોય પણ લખ્યું હોય કે ભાઈ 4.5 સેન્ટીમીટર, ઓકે તો શું કરવાનું તમારે? તમારે મિત્રો આ પ્રમાણે ફૂટપટ્ટીની મદદથી 4.5 સેન્ટીમીટર માપ પહેલાં દોરી દેવાનું બરાબર, 4.5 સેન્ટીમીટર, ઓકે। પછી એના પરથી આપણે માપ લઈને, એટલે કે 4.5 સેન્ટીમીટર બાજુ બાજુવાળો સંબંધ ત્રિકોણની કીધું હોય, તમારે આ પ્રમાણે માપ લેવાનું અને પછી આપણે જે રચના કરી છે એ જ પ્રમાણે રચના કરવાની। તો મિત્રો આપણી અહીંયા રચના રેડી છે, હવે આપણે તેના મુદ્દા લખીશું।